નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની. સૌથી મહત્વના સમાચાર હાલ પરેશ ધાનાણી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે, સાંભળે તેઓને. પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ, ખેડૂત, દલિત, પછાત, આદિવાસી, મધ્યમ વર્ગી પરિવારો બની રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આજ મોંઘવારીએ માજા મૂકી. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરાને પરસેવો પાડવો, ખેતી કરવી છે. ખેત ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે. ખાતર, બિયારણ, દવા ઉપર કર, મોંઘી વીજળી, સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે, ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે. ખેડૂતોને ભાવ ન મળે, ગ્રાહકોને કાંઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય? એ હવે સમગ્ર ગુજરાતને સવાલ થાય છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે. બાબા સાહેબે ઘડેલા બંધારણથી મળેલા આ દેશના લોકોના અધિકારને અહંકારની એડીએ કચડી રહ્યા છે. આપ જુઓ, આજ સમગ્ર ગુજરાત એ ભૂ માફિયા, મિલકત માફિયા, જમીન માફિયા, ખનીજ માફિયા, શિક્ષણ માફિયા, દારૂ માફિયા અને હવે ગુજરાત એ ડ્રગ્સનું ગેટવે બન્યું હોય એવી સ્થિતિ પેદા થઈ છે. સમગ્ર દેશમાં દારૂબંધીના નારાનો સૌથી પહેલો અમલ કરનારું આ ગાંધીનું ગુજરાત એ ડ્રગ્સ ઉતારવાનું ગેટવે બને ત્યારે ગુજરાતની આવતી પેઢીને આ શાસકો ક્યાં ધકેલવા માંગે છે એ જનજનના મનમાં હવે સવાલ થાય. ઘણા બધા પ્રશ્નો છે પણ સમસ્યાઓ અલગ હશે. એ દરેક સમસ્યાઓથી પીડિત વર્ગ અલગ હશે. આપણે જોઈએ કે નાના માણસના પરસેવાની કમાણીમાંથી કર આતંકવાદે આજ સરકારી તિજોરીઓને છલકાવવાનો પ્રયાસ થાય છે. કર આતંકવાદ છે, ટોલ આતંકવાદ છે. નાના માણસની પરસેવાની કમાણી એ સરકારી તિજોરીમાં કર આતંકવાદથી લૂંટાઈ રહી છે અને બીજી તરફ સરકારી તિજોરીનો માલ એ મુઠ્ઠીભર ધનાધિપતિઓના ખિસ્સામાં સુકામે સરકાવાય છે. એ હવે ગુજરાતને સવાલ. ઘણી બધી વાતો છે, વાતો કરતા રહેશે પણ આજ આ રાજકોટ, રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું. રાજકોટના સંસદ સભ્ય બનવા નહીં, એના હાથી બની અને આવતા 5 વર્ષ આ ભેળાઈ ગયેલું ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું. રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું. દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનની સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ચૂંટણી આવતા દિવસોમાં દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે, જે આ દેશમાં ખુમારી હતી, આ દેશમાં રઘુકુળ રીત સદા ચલી આવે, પ્રાણ જાય પર વચન ન જાય,
આજ રામનવમીનો શુભ દિવસ છે આપ સૌને. અને હવે વાત કરીશું રડવા પર રાજકારણની. ગુજરાતમાં ચૂંટણી સમયે હવે રડવા પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા રાજકારણ થઈ રહ્યું છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારના ભાવુક થવા પર પ્રતિક્રિયા સામે આવી છે. ડીસા એમએલએ પ્રવીણ માળીએ નામ લીધા વગર જ પ્રહાર કર્યા છે. માળીએ કહ્યું કે આખા દેશમાં બે વિચારધારાની લડાઈ છે, એક જાતિવાદની અને બીજી રાષ્ટ્રવાદની. ચૂંટણીમાં દેશમાં બે પ્રકારના લોકો મત માંગી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે. મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં, એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની. મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. તો ગઈકાલે ગેનીબેન ઠાકોરે ભાવુક થવા પાછળનું પણ કારણ બતાવ્યું હતું. ચડોતરની સભામાં કેમ ભાવુક થયા તે અંગેનું તેઓએ કારણ આપતા કહ્યું હતું કે હરખના આંસુ હતા. આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાંદલા રૂપે 5-5 રૂપિયા આપી રહ્યા હોય, અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય, ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે. સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતાર છે, રાજકારણ નો ભાગ છે. અમને કોઈના બાપની ડર નથી. અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય, અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે, કે વહીવટીતંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહઠ કરી નથી. પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય. તો આ રાજકારણ પર હવે ઇમોશનલ કાર્ડ ખેલાઈ રહ્યું છે. બે દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ભાવુક થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા જ ભાવુક થયા હતા. પરિવારજનોને મળી રહ્યા હતા અને તે સમયે તેઓ ભાવુક થયા હતા. તો સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ ઉપર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા. ગેનીબેન ઠાકોર ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી રહ્યા હતા, ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. અને હવે વાત મહાસંગ્રામની. કોર્ટમાંથી હવે નર્મદા પ્રવેશની મંજૂરી મળી ગઈ છે. આપને જણાવી દઈએ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા ચેતર વસાવાએ દેવ મોગરા મંદિરે દર્શન કર્યા અને દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચઢાવી રેલી સ્વરૂપે ભરૂચ ફોર્મ ભરવા જવા માટે રવાના થયા હતા. જંગી રેલી કાઢી તેઓ આજે ફોર્મ ભરશે. નર્મદા પ્રવેશ બંધીની શરત રદ થતા ચેતર વસાવા 5 મહિના બાદ પોતાના મત વિસ્તાર અને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 5.5 મહિનાથી મારા મત વિસ્તારમાં આવી નથી શક્યો, લોકોના સુખ દુઃખમાં ભાગ નથી લઈ શક્યો, ત્યારે મને ઘણી ચિંતા હતી. પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરી, નામદાર ગુજરાત હાઈકોર્ટે મને પ્રવેશ માટેનો હુકમ જાહેર કર્યો છે, ત્યારે હું એમને આવકારું છું. સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થતો, એ આજે સિદ્ધ થયું છે. અમને 8 રોજ જે પરમિશન આપ્યું હતું એમાં અમારી જનસભા, જન આશીર્વાદ યાત્રા અને ફોર્મ ભરવાની અમને પરમિશન મળી હતી. પણ ફરી 12 નવી ગાઈડલાઈન આવી છે, એમાં કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારો કાર્યક્રમ રાબેતા મુજબ રાખજો, પણ રામનવમીની રજા હોય એના લીધે હું ફોર્મ નહીં સ્વીકારી શકું. ફોર્મ આજે અમારે પાસે રેડી છે, અમે માતાજીના દર્શન પણ કરી આવ્યા છે, શ્રી રામ ભગવાનના મંદિરે પણ દર્શન કરવા જવાના છે. જો સ્વીકારવામાં આવશે તો આજે જ અમારું ફોર્મ ભરાઈ જશે.
તો ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાના છે. શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. આ અગાઉ અમિત શાહ 18 એપ્રિલે લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા તથા વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો કરવાના છે. અમિત શાહ 19 એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. આ પહેલા આવતીકાલે એટલે કે 18 એપ્રિલે તેઓ વિવિધ સભાઓને ગજવવાના છે. સાણંદ, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, કલોલ આ તમામ જે બેઠકો છે ત્યાં તેઓ આ તમામ જગ્યા પર તેઓ વિધાનસભાના વિસ્તારમાં ભવ્ય રોડ શો કરવાના છે. તો આ તરફ ક્ષત્રિય અગ્રણી પદ્મિની બાની તબિયત લથડી હોવાની વિગતો આવી રહી છે. રાજકોટની એમ્સ હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડાયા છે. ઘણા દિવસથી પદ્મિની બા ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં પારણા કરાવવામાં આવ્યા છે. 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિની બાએ પારણા કર્યા છે. ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સહિતના આગેવાનો ટેલિફોનિક વાતચીત કરી હતી. પારણા કરાવવા તેઓએ અપીલ કરી હતી, જે બાદ મહંત માયાનંદજી માતાજીના હસ્તે પદ્મિની બાએ પારણા કર્યા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ માટે તેઓએ અન્નનો ત્યાગ કર્યો હતો.